भरूच जिल्लामां शरद पूर्णिमा निमित्ते विविध मंदिरोमां कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं हतुं। भाविक भक्तोए पूजा अर्चना अने व्रत करी शरद पूर्णिमानी उजवणी करी हती। भरूचमां कोरोना गाइडलाइनना नियमो अनुसार वर्षोथी चाली आवती लल्लूभाई चकला स्थित रणछोड़जी ढोड़ा उपर आवेला मंदिरे दीपमाला प्रागट्य करी शरद पूर्णिमाना उत्सवनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां भाविक भक्तजनोए उत्साहभेर भाग लीधो हतो। वर्षोथी चाली आवती परंपरागत रणछोड़जी ढोड़ाव मंदिरमां दीपमाला अने गरबानुं आयोजन शरद पूर्णिमाना दिवसे करवामां आव्युं हतुं। धार्मिक परंपराओना कारणे अनेक व्रतोमांथी एक व्रत शरद पूर्णिमा व्रत मानव जीवनमां विशेष महत्व धरावे छे। आ आसो मासनी पूर्णिमा आखा वर्षमां आवनारी बधी पूनમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે। આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે। આ દિવસે ચંદ્રમાનું પૂજન કરવું ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે। આ દિવસ અનેક લોકો ગંગા નર્મદા જેવી અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજાપાઠ કરે છે, તે ચંદ્રદેવની પણ આરાધના કરે છે। આ ખૂબ જ શુભ દિવસ હોય છે। આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે। તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ। એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રમા પૃથ્વીની ખૂબ જ નિકટ આવી જાય છે। ભરૂચ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને મંદિરમાં શરદ પૂર્ણિમાના ગરબા અને ભજન સાથે પૂજા અર્ચનાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ભાઈ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હું સુભાષભાઈ જોશી રણછોડજીનો પૂજારી બોલું છું। આ 200 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા આગળ વર્ષો વર્ષથી આ શરદ પૂર્ણિમાની ઉજવણી થાય છે। બહાર દીવાદાંડી છે, દીવાદાંડીમાં પહેલાં દીવા પ્રગટાવતા હતા, ત્યાર પછી હવે લાઇટની રોશની કરીએ છીએ, લોકો બાધાઓ રાખે છે, દીવાઓ પ્રગટાવી જાય છે। અને બીજું કે આ રણછોડજી મંદિરમાં વર્ષોથી આ રીતની ઉજવણી થાય છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન કરવાનો લાભ લે છે। આ પૂનમે પ્રભુને જે આ મુગટ ધરાવવામાં અમૂલ્ય મુગટ ધરાવવામાં આવે છે ને એ પણ વર્ષો પુરાણો છે। અમારા મંદિરમાં બધી ઘણી વસ્તુઓ 200 વર્ષ જૂની પણ આ છે। આજે પવિત્ર શરદ પૂનમ નિમિત્તે વર્ષોથી પરંપરાગત રીતે જૂના ભરૂચમાં રણછોડજીના ધોળાવ પર આવેલ રણછોડરાય ભગવાનના મંદિરની 200 વર્ષ જૂનું મંદિર છે અને વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા પૂજા આરતી અને રણછોડરાય ભગવાનનો શણગાર થાય છે અને વર્ષોના પરંપરાગત મુજબ અહીંયાથી ઊભું ભજનનું પણ આયોજન થાય છે અને આપણી પાછળ એક દીપમાળ છે। કહેવાય છે કે કોઈની મનોકામના પૂર્ણ થાય છે તો અહીંયા આગળ ભક્ત દીવો પણ પ્રગટાવે છે, આ એમનું મહત્ત્વ છે।